गुड मॉर्निंग चिल्ड्रन, धोरण बे क्विज मास्टर एटले के सामान्य ज्ञानना पीरियड में मळीए छीए। आगळना पीरियड में आपणे पेज नंबर 7 प्रकरण 2 पूरु कर्यु। आजे आपणे नवो पाठ शुरू करीशुं। आपणुं प्रकरण छे प्रकरण 3 आपणी पृथ्वी अने पेज नंबर 8। चालो, खूब सरस मजानो पाठ छे आपणी पृथ्वी। आपणे जेना पर रहीए छीए ए पृथ्વીની વાત કરેલી છે। તમે ટીવીમાં, મૂવીમાં કે સિરિયલમાં જોયું હશે આવું બધું, બરાબર? તો ચાલો આપણે એના વિશે જોઈએ। ચાલો જુઓ, સૂર્યમાંથી છૂટા પડી સૂર્યની આસપાસ ફરતા કેટલાક વિશાળ કદના ગોળાઓને ગ્રહો કહે છે। અહીંયા જુઓ, આ સૂર્ય છે, આ અને એની આસપાસ જે આ છુ ગોળાઓ ફરે છે એને ગ્રહો કહેવામાં આવે છે। ગ્રહોની સંખ્યા 8 છે। કેટલા ગ્રહો છે? 8 ગ્રહો પરપ્રકાશિત છે। પરપ્રકાશિત એટલે ગ્રહો પોતે પોતાની જાતે નથી પ્રકાશતા, પણ એને સૂર્ય ઉપર આધાર રાખવો પડે છે, અથવા તો એ બીજાની પાસેથી પ્રકાશ લઈ અને પછી પોતે પ્રકાશે છે। ચાલો ત્યાર પછી નીચે જુઓ, સૂર્યમંડળ જુઓ। અહીંયા સૂર્યમંડળનું એક સરસ મજાનું ચિત્ર આપેલું છે। આ છે સૂર્ય, અને સૂર્યમાંથી છૂટા પડેલા નાના નાના મોટા ગોળાઓ છે એ આ બધા છે, જે સૂર્યની આસપાસ ગોળ ગોળ પ્રદક્ષિણા ફરે છે। જેમ આપણે મંદિરમાં જઈએ અને મંદિરની આજુબાજુ ગોળ ગોળ પ્રદક્ષિણા ફરીએ, એમાં 8-8 ગ્રહો સૂર્યની આજુબાજુ ગોળ ગોળ ઘૂમે છે। ચાલો સૂર્યમંડળ વિશે જોઈએ। સૂર્ય અને તેની આસપાસ ફરતા અવકાશી પદાર્થોના સમૂહને સૂર્યમંડળ કહે છે। આ સૂર્ય અને એની આજુબાજુ જે ફરે છે તે બધા પદાર્થોના સમૂહને સૂર્યમંડળ કહે છે। હવે સૂર્યમંડળમાં શું શું હોય? તો તેમાં ગ્રહો, પછી લઘુ ગ્રહો, ઉપગ્રહો, ધૂમકેતુ, ખરતા તારા એટલે કે ઉલ્કા। તમે ક્યારેક રાત્રિના વખતે આકાશમાંથી આમ તારો ખરીને આખો લીસોટો થઈને નીચે આવતો હોય ને એવું દેખાય, જો તમે ક્યારેય જોયું હોય તો, એને ઉલ્કા કહેવાય છે। સૂર્યમ વગેરે હોય છે। સૂર્યમંડળના વિવિધ ગ્રહો આ મુજબ છે। ચાલો તો હવે આપણે સૂર્યના ગ્રહો વિશે જોઈએ। ચાલો, આ છે સૂર્ય અને સૂર્યના 8 ગ્રહો છે। તો સૌથી પહેલો બુધ, ત્યાર પછી શુક્ર, પછી પૃથ્વી, જો આપણી પૃથ્વી આવી દેખાય આપણે આના પર રહીએ છીએ, અને મંગળ, ત્યાર પછી આ ગુરુ, આ છે શનિ, આ યુરેનસ, અને આ છે નેપચ્યુન, બરાબર? તો આ છે આપણા 8 ગ્રહો। આવો આપણે પૃથ્વીને ઓળખીએ। ચાલો આપણે પૃથ્વીને ઓળખીએ। પૃથ્વી પણ એક ગ્રહ છે। જો આ રહી આપણી પૃથ્વી, તમને વિચાર થતો હશે ને કે આ પૃથ્વી તો ગોળ ગોળ છે તો આપણે પડી કેમ નથી જતા, બરાબર છે? પૃથ્વી ગોળ છે, પણ પૃથ્વીની અંદર ગુરુત્વાકર્ષણ બળ આવેલું છે જે આપણને એની તરફ ખેંચી રાખે છે, અને એટલા માટે જ આપણે પડી જતા નથી। તમે જેમ જેમ મોટા થશો એમ એમ તમારે આ વિષયમાં ખૂબ બધું ભણવાનું અને જાણવાનું આવશે, તમને ખૂબ મજા પડશે। તો ચાલો, પૃથ્વી પણ એક ગ્રહ છે। હવે આ બધા જ ગ્રહો, મેં કહ્યું ને કે સૂર્યની આજુબાજુ ગોળ ગોળ ઘૂમે છે, એમ આપણી પૃથ્વી પણ સૂર્યની આજુબાજુ ગોળ ગોળ ઘૂમે છે। તમે દરરોજ સવારે જુઓ તો તમને એવું લાગે ને કે સૂર્ય આમથી આમ ખસે છે। સૂર્ય સવારે આ બાજુ હોય, બપોરે માથા પર આવે, સાંજે આ બાજુ જાય બીજી દિશામાં, પણ ખરેખર સૂર્ય ફરતો નથી, પૃથ્વી ગોળ ગોળ ફરે છે। સૂર્ય તો એક જ જગ્યાએ સ્થિર છે। તો પૃથ્વીને આ સૂર્યની આસપાસ ફરતા આશરે 365 દિવસનો સમય લાગે છે। એટલે કે આપણી પૃથ્વી સૂર્યની આજુબાજુ ગોળ ગોળ ફરે, એક રાઉન્ડ પૂરું કરે ત્યારે એને 365 દિવસ થાય, અને એ 365 દિવસને આપણે એક વર્ષ કહીએ છીએ। પૃથ્વીની ઉંમર 450 કરોડથી પણ વધારે વર્ષ છે। જેમ તમારી ઉંમર 7 કે 8 વર્ષની છે, એમ પૃથ્વીની પણ ઉંમર હોય, કેટલા વર્ષથી પૃથ્વી છે આ અવકાશની અંદર, તો 450 કરોડથી પણ વધારે વર્ષોથી છે। પૃથ્વીને પોતાની ધરીની આસપાસ ફરતા આશરે 24 કલાકનો સમય લાગે છે। જો આપણે એવું કહ્યું પૃથ્વી સૂર્યની આજુબાજુ ગોળ ગોળ ફરે છે,
પણ પૃથ્વી પોતે પણ પોતાની જગ્યાએ ભમરડાની જેમ ગોળ ગોળ ફરે છે. તમે ભમરડો ફેરવતા હશો એટલે તમને ખબર હશે. તો એ પોતાની જગ્યાએ ગોળ ગોળ ફરતી 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 સૂર્યની આજુબાજુ ગોળ ગોળ ફરે છે. એટલે એને પોતાની ધરી પર એટલે પોતાની જગ્યા ઉપર ફરતા એ કાંટો પૂરો કરે તો 24 કલાકનો સમય થાય. અને 24 કલાકનો સમય જ આપણો દિવસ અને રાત બને છે. પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ સૂર્ય છે, શુક્ર છે. પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો? જુઓ, આ રહી પૃથ્વી અને એની બાજુનો સૌથી નજીકનો ગ્રહ છે શુક્ર. પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે. આ દરેક ગ્રહોને પોતપોતાના પાછા ઉપગ્રહ પણ હોય છે. તો આ પૃથ્વીનો પોતાનો ઉપગ્રહ કોણ છે? ચંદ્ર, જેને આપણે રોજ ચાંદામામા કહીએ છીએ અને રોજ આપણે આકાશમાં જોઈએ છીએ. સૂર્ય પછીનો સૌથી નજીકનો તારો જય છે. હવે તારાઓનું પણ આખું વિજ્ઞાન હોય છે. તો સૂર્યમાં તો કેટલી ગરમી હોય, એની પાસે આપણે જઈ જ ન શકીએ. જઈએ તો આખા જીવતે જીવતા સળગી જવાય, એની નજીક આજ સુધી કોઈ પહોંચ્યું નથી. તો સૂર્ય પછી સૌથી નજીક જે તારો છે એનું નામ છે જય. પૃથ્વીની કુલ વસ્તી આશરે 762 કરોડથી વધુ છે. વર્ષ 2018, અત્યારે 2021નું વર્ષ ચાલે છે. તો 2018માં એટલે આશરે 3 વર્ષ પહેલાં ગણતરી થઈ ત્યારે પૃથ્વી ઉપર, આખી પૃથ્વી પર કુલ 762 કરોડથી પણ વધુ લોકો રહે છે. ચાલો તો જુઓ નીચે જાણવા જેવું. સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા લગભગ 8 મિનિટ અને 16 સેકન્ડ લાગે છે. સૂર્યનો પ્રકાશ આકાશમાં હોય, સૂર્ય ત્યાંથી આપણી પૃથ્વી પર એનો પ્રકાશ પહોંચે ત્યારે એને 8 મિનિટ અને 16 સેકન્ડનો સમય લાગે છે ત્યારે એ પૃથ્વી ઉપર પહોંચે. એટલે આપણો સૂર્ય એટલો દૂર છે. ચાલો હવે જુઓ સ્વાધ્યાય પેજ નંબર 9. નીચેના બોક્સમાંથી સાચો ઉત્તર પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ચાલો પહેલું છે, ખાલી જગ્યા એ પૃથ્વીનો ઉપગ્રહ છે. આપણો પૃથ્વીનો ઉપગ્રહ કોણ છે? ચંદ્ર. આપણી પૃથ્વી એ એક ખાલી જગ્યા છે, ગ્રહ. સૂર્ય પછી પૃથ્વીની સૌથી નજીકનો તારો ખાલી જગ્યા છે. સૂર્ય પછી હમણાં જ આપણે શીખી ગયા કયો તારો હતો? જય. પૃથ્વીથી નજીકનો ગ્રહ ખાલી જગ્યા છે. પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો? શુક્ર. સૂર્ય અને તેની આસપાસના અવકાશી પદાર્થોના સમૂહને ખાલી જગ્યા કહે છે, સૂર્યમંડળ. ચાલો ત્યાર પછી જુઓ, ટૂંકમાં જવાબ લખો. ચાલો પહેલું, પૃથ્વીને સૂર્યની આસપાસ ફરતા લાગતો સમય. તો પૃથ્વીને સૂર્યની આસપાસ ફરતા કેટલો સમય લાગતો હતો? 365 દિવસ. પૃથ્વીની વય એટલે કે ઉંમર, પૃથ્વી કેટલા વર્ષની છે? તો 450 કરોડથી પણ વધારે. પછી પૃથ્વીને પોતાની ધરીની આસપાસ ફરતા લાગતો સમય, પૃથ્વી પોતાની જગ્યાએ પણ ભમરડાની જેમ ગોળ ગોળ ફરે છે, તો એ કાંટો પૂરો કરવામાં એને કેટલો સમય લાગતો હતો? 24 કલાક. સૂર્યમંડળના ગ્રહોની સંખ્યા કેટલી હતી? સૂર્યમંડળના ગ્રહોની સંખ્યા 8. ખરતો તારો એટલે, ખરતો તારો હોય એને શું કહેવાય? ઉલ્કા. તો આ રીતે તમારે જવાબ લખવાના છે. ત્યાર પછી છે નીચેના જોડકા જોડો. ચાલો, સૌથી નજીકનો તારો કોણ હતું? સૌથી નજીકનો તારો જયભાઈ. પૃથ્વીનો ઉપગ્રહ કોણ હતું? ચાંદામામા. પૃથ્વીથી નજીકનો ગ્રહ કોણ હતું? શુક્ર. પૃથ્વીની ઉંમર તો 450 કરોડ વર્ષ કરતાં પણ વધારે. અને પૃથ્વી ઉપર વસ્તી કેટલી? 762 કરોડ, એના કરતાં પણ વધારે છે. હવે આ સૂર્યમંડળમાં જેટલા 8 ગ્રહો છે ને, 8 ગ્રહોમાંથી માત્ર પૃથ્વી પર જ જીવન એટલે કે જીવસૃષ્ટિ જોવા મળે છે. અને એટલે જ આપણે પૃથ્વી પર રહીએ છીએ. બીજા કોઈ ગ્રહો ઉપર જીવ રહી શકે એવું વાતાવરણ નથી. એટલે ત્યાં કોઈ પણ સજીવ જીવિત રહી શકે નહીં. માણસ, પ્રાણી, પશુ, પંખી, વનસ્પતિ કોઈ પણ ત્યાં જીવિત રહી શકતા નથી, કારણ કે ત્યાં એવું વાતાવરણ નથી.
અને એટલા માટે જ બધા જ સજીવો પૃથ્વી પર વસવાટ કરે છે. તો બાળકો, આજે આપણે પ્રકરણ 3 આપણી પૃથ્વી વિશે જાણ્યું. મજા આવી ને તમને? ઘણું બધું નવું જાણવા મળ્યું. તો તમારે પેજ નંબર 8 વાંચવાનું છે અને પેજ નંબર 9 ઉપર સ્વાધ્યાયમાં જવાબ લખવાના છે.